પાટણમાં છવાયું ગંદકીનું સામ્રાજ્ય. આપણા નેતાઓ સ્વચ્છતાની મોટી મોટી વાતો કરતા હોય છે, કેટલીક વાર તો નેતાઓ પોતે પણ ઝાડુ લઈને નજરે પડતા હોય છે. પરંતુ આજે અમે તમને એવા શહેરની હકીકત બતાવવા જઈ રહ્યા છીએ જે શહેરને અગાઉ સ્વચ્છ શહેરનો એવોર્ડ મળેલો છે. આ દ્રશ્યો એ ઐતિહાસિક નગરી પાટણના છે. પાટણ શહેરમાં આવેલી ડિસ્ટ્રિક્ટ કોર્ટની પાછળ આવેલું શ્રમજીવી વસાહતમાં પાછલા કેટલાક સમયથી આ વિસ્તારના રહીશો ગંદકીથી ત્રાહિમામ પુકારી રહ્યા છે. અગાઉ માર્ચે 2020માં પાટણ શહેરને જાહેર શૌચાલય મુક્ત પણ જાહેર કરવામાં આવેલ છે. પરંતુ એવું લાગી રહ્યું છે કે આ વિસ્તારને પાટણ શહેરમાં ન ગણી બાદ કરીને એવોર્ડ આપવામાં આવ્યો હોય તેમ લાગી રહ્યું છે. કારણ કે આ વિસ્તારની આ જ પરિસ્થિતિ કેટલાય વર્ષોથી છે, જેનો આજ દિવસ સુધી કોઈ નિકાલ કરવામાં આવ્યો નથી. આ સમસ્યાને ઉજાગર કરતા બહુજન સમાજ પાર્ટીના ગુજરાત પ્રદેશ પ્રમુખ હસુમતીબેન સરવાકર તેમજ પાટણ શહેર પ્રમુખ સીતાને ઠાકોર તેમણે જણાવ્યું કે આ વિસ્તારમાં સફાઈને લઈને ઘણી બધી સમસ્યાઓ છે, જેવી કે પીવાનું પાણી હોય કે ગટરનું પાણી, કચરાના ઢગલા હોય, વેરો ભરવા છતાં કોઈ પણ પ્રકારની સુવિધાઓ આ વિસ્તારના ગરીબોને મળતી નથી. કોર્પોરેટ એકવાર મત માંગવા આવે છે પછી ક્યારે આ વિસ્તારમાં દેખાતા નથી, તેવા આરોપ પણ ત્યાંના સ્થાનિકો દ્વારા લગાવવામાં આવી રહ્યા છે. આ ગંદકી ગટરોના ઉભરાતા પાણી તેમજ કેટલાય સમયથી ગટરોની સફાઈ ન થવાને લીધે સમસ્યા સર્જાઈ છે. ગટરોનું ઉભરાતું પાણી રસ્તા પર એટલી હદે ફેલાયું છે કે આવતા જતા લોકોને ભારે હાલાકી ભોગવી પડે છે, તેમજ નાના બાળકો આ ગંદકીને લીધે વારંવાર બીમારીનો ભોગ બને છે. થોડા દિવસો પહેલા આ વિસ્તારમાંથી એક સાથે 10 કેસ ઝાડા ઓમેટિંગના નોંધાયા હતા. પાટણ નગરપાલિકાના જવાબદાર સત્તાધીશોને જાણે કે આટલો મોટો વિસ્તાર નજરમાં ન આવતો હોય તેમ આંખ આડા કાન કરીને બેઠા છે તેવું લાગી રહ્યું છે. આ ગંદકીને લીધે આસપાસમાં રહેતા ગરીબ શ્રમજીવીઓ વારંવાર બીમારીઓનો ભોગ બનતા રહે છે અને બીમારીને લીધે આર્થિક બોજ પણ ભોગવવો પડે છે, જેના લીધે ત્યાંની બહેનો જાતે ગટરની સફાઈ કરવા મજબૂર બની છે. આ વિસ્તારમાં વોર્ડ નંબર 5 અને 6 લાગે છે, ત્યાંના કોર્પોરેટ દ્વારા કોઈ સમસ્યાનું હલ લાવવામાં આવ્યું નથી, તો હવે પાટણ નગરપાલિકા દ્વારા આનો ક્યારે નિકાલ કરવામાં આવશે? રિપોર્ટર હિતેશ મકવાણા. અને વોર્ડ નંબર 6 માં અમે વોર્ડ આપી છીએ, કિરીટ પટેલ અમે વોર્ડે આપી, એમને લાયા ખરા, એમને અમને કીધું હતું કે અમે અહીંયા રોડીએ બની આપશું અને ગટરો બની આપશું, અમને કશું બની આપતા નથી. અને કોનો આપી આપીને જતા રહે છે દેખી દેખી. કોઈ મરી જાય ને આ ગામ મારા બધું મકાન પડે પાછળ મકાન પડે અમે કોઈ નહીં આવતા. પાણી ગંધુ આવે ને બધું આમ ખરાબ આવે ને, કોઈ નવરું પાણી ને ગટર બહુ ઉભરાય, 24 કલાક ગટર ઉભરાય અને ખુલ્લા પાણીમાં આ લોકો છોકરા આખો દાડો પાણીમાં પાણી રમે. વોર્ડ નંબર કયો લાગે છે? વોર્ડ નંબર 5 લાગે, 6 લાગે, બે બાજુ ઉભ્યા ના વચ્ચે. બોલો. પીવાનું પાણી અઠવાડિયા થી હાવ ગંદુ આવે, પીવા લાયક જ નથી. આવું પાણી ચોખ્ખું પાણી તો આવા દેવું પડે ને, આવું પાણી તો છોકરા બીમાર પડે, ઘરડા બીમાર પડે, બધા બીમાર પડે. એડવોકેટ હસુમતી સરવાકર, બહુજન સમાજ પાર્ટી જિલ્લા પ્રમુખ પાટણ સીતાબેન ઠાકોર છે, એ પાટણ શહેર પ્રમુખ છે. જેમને મને જાણ કરી કે નગરપાલિકાની અંદર આવેલો વોર્ડ નંબર 5 અને 6 જેની બોર્ડર ઉપર જે શ્રમજીવી વિસ્તાર આવેલો છે એની અંદર ગટરો હોવા છતાં ખુલ્લી ગટરોમાં પાણી જવા દેવું પડે છે, જેના કારણે રોડ ઉપર પાણી આખું ગટરોને વહે છે. એના કારણે આજે તમે જુઓ છો કે આ જે બાળકો છે એના પગો પણ ચપ્પલ પણ નથી એવી પરિસ્થિતિ છે આ લોકોની, તો પણ એ લોકો ખુલ્લે આમ રસ્તા ઉપર. અને એના કારણે રોગચાળો તમે અગાઉ પણ હમણાં જોયું હોય તો અહિયાંથી 10 જેવા 10 થી વધુ ઝાડા ઉલટીના કેસો પણ નીકળ્યા છે. તો નગરપાલિકા આના ઉપર તાકીદે ધ્યાન આપી અને અમને આ સ્વચ્છતા કરી આલે. કેમ કે મને એટલી ખ્યાલ છે કે પાટણ નગરપાલિકાને સ્વચ્છતાનો એવોર્ડ મળ્યો છે, પણ ગરીબો માટે હજુ પણ ગરીબી એ ગંદકી બરાબર જ નગરપાલિકાએ આંખ આડે કાન કરીને આ લોકોને જોઈ રહ્યા છે.